ચાલો આજે આપણે પહેલા સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે થોડી માહિતી મેળવી લઈએ અને એના પછી આપણો બીજો બાકીનો વર્ગ પૂરો છે હને હવે ગઈકાલે તમે એક્ઝામ આપેલી હને આજે સાંજે બી આવશે એની અંદર 7 વાગે તમારા 3-3 ટેન્સીસ આજના પેપરમાં તમારા 3-3 ટેન્સીસ આવશે હને એટલે હવે બધું બતાવી ગયું ધીમે ધીમે હને જેમ જેમ ચાલુ જશે જૂનું બી હવે નવું બી આવશે હને હવે લખતા જજો પછી સમજાઈ જશે આની અંદર આપણે વાક્ય રચના આવેલી છે તમારે કાર પ્રમાણે ખાલી જે પેસિવ જે કન્સ્ટ્રક્શન છે તમને આવડવું જોઈએ બરાબર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું આવતું અહીંયા જેમ આપણે પેલામાં સેલ અને પેલોમાં શીખી ગયા ને તે પ્રમાણે આની અંદર થોડી પ્રોબ્લેમ આપણને નકાર અને પ્રશ્નાર્થમાં પડી શકે મતલબ પ્રોબ્લેમ્સ કઈ નહીં દીકરાઓ આને જયારે આપણે મૂકીએ ને ત્યારે તેની આજુબાજુ જયારે મૂકવાનું થાય તો પ્રશ્નાર્થ વાળા વાક્યની અંદર વિલ પછી કે સેલ પછી શું આવશે કરતા આવે અને પેલાની અંદર શું આવશે કરતા પછી નોટ આવે એટલે પ્રેક્ટિકલી આની અંદર ખાલી જોવે ને દીકરાઓ તો વસ્તુ કઈ ભારે નથી પણ માત્ર ને માત્ર આપણે અહીંયા વિલ બી લખીએ છીએ ત્યાં સેલ બી લખીએ છીએ તેની સાથે જયારે કોઈ પણ રૂપ મૂકવાનું આવે તો કયા કઈ રીતે આપણે તમારે ધ્યાનમાં રાખવાનું બરાબર બાકી બધી વસ્તુઓ તમારા માટે ઇઝી છે ચાલો અહીંયા એક્ટિવ છે ને એક્ટિવ નો પેસિવ કરીએ તો પહેલા કોણ આવશે બરાબર સોંગ છે એટલું કે આપણું કર્મ છે બરાબર સોંગ છે એટલે એકવચન કે બહુવચન બહુવચન એટલે આપણે શું લખીએ અહીંયા વિલ વિલ ની સાથે શું આવે સિંગ નું શું થાય તમારી પેસિવ ની વાક્ય રચના પ્રમાણે કયો નિયમ લાગે અને એમ જોવા જાય દીકરો તમને કહું પડી ગઈ કે વાક્ય નો કાળ સાદો ભવિષ્યકાળ છે તો તેનો નિયમ અહીંયા સાદા ભવિષ્યકાળ ના જ લાગવા દે અને એટલે એ બધી વસ્તુ આવશે પ્રેક્ટિસ થી ચાલો એની પછી આગળ આમાં કર્મ કયું છે આપણું કયું કર્મ છે પ્રત્યક્ષ કે પરોક્ષ 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 એટલે અહીંયા શું લખીશું ઈટ ઈટ ની સાથે શું લખીએ વિલ ઓકે વિલ પછી
ડી નું શું થાય ડ ટુ ડી ડન ઓકે ડન પછી બાય ડી ઓકે ચાલ એનાથી આગળ યુ 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 આપણો કેવો કર્મ થઈ ગયો દીકરાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રત્યક્ષ પરોક્ષ બરાબર યુની સાથે શું આવશે વિલ બી પછી વિલ બી બી અને યુ વિલ બી વેલકમ પછી બાય અને હવે હવે જે આપણી ગોળો ગોળવાની સંખ્યા દીકરો અહીંયા છે કે જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય ત્યારે પ્રશ્નાર્થ વાક્યમાં વિલ બી સાથે આવડે છે દીકરો તો સેલ્ફીને વિલ બી થઈ એટલે સાથે મૂકવાનું થશે ચાલો તો અહીંયા માની લો કે પહેલા શું આવશે વોટર બેગ ની સાથે શું આવશે વિલ બી વિલ આવે કે સેલ આવે વિલ આવે ને તો શું લખ્યા વિલ બાકી બધા જે નિયમ છે દીકરો આપણે બે ટેન્સમાં વાક્ય કરી ગયા એટલે તમને હવે આઈ નો મી થાય યુ નો યુ થાય હી નો શું થાય સી નો શું થાય અને જે નો શું થાય તેમ આ બધા બેઝિક નિયમ તમને ખબર પડી ગઈ અત્યાર સુધી આપણે જોયું દીકરો તમારા મગજમાં એક કન્સેપ્ટ આવી ગયો કે એક્ટિવ નું પેસિવ કરીએ એટલે પહેલા આપણે શું મગજમાં નાખવાનું જ્યારે જ્યારે બી પરીક્ષામાં તમને ત્રણ વાક્ય પૂછાય પહેલા શું શોધવાનો વાક્યનો કાળ એમ આપણને ખાલી છે દીકરો આપણને પકડાઈ ગયું તો ચેન્જ કરતા ખાલી 38 મિનિટ લાગશે અને પણ એમાં આપણે જરાક શાંતિ રાખવી પડશે આવી રીતે જો કોઈ ભવિષ્યકાળ હોય દીકરો ત્યારે ભવિષ્યકાળ દેખાય ને કોઈ બી જગ્યાએ કે આમ વિચાર માંગી લે તેવો પ્રશ્ન થાય મને એટલે એક વાર નિયમને યાદ કરવાના દીકરો અને પછી લખવાનું કારણ કે કોઈ બી વસ્તુ આગળ પાછળ થઈ ગઈ એટલે વાર્તા પતી ગઈ દીકરો અને ચલો એનાથી આગળ આજે એક્ટિવ છે અને પેસિવમાં કરીએ તો દીકરાઓ ધ્યાન રાખજો અહીંયા ભૂલ પડવાની શક્યતા છે ઓકે આઈકન એરિયા એવો છે દીકરાઓ કે જ્યાં તમે કોઈ બી જગ્યાએ ફોટો ચૂકી ગયા વિલ બી નોટ લઈ કોઈ લગાવે વસ્તુ ઈઝી છે પણ અને વાપરતી વખતે એટલે હંમેશા ધ્યાન રાખવાનું કે પરીક્ષામાં જ્યાં બી તમને સિમ્પલ ફ્યુચર ટેન્સ દેખાય એટલે તમારે સીધે સીધું શું કરવાનું થાય એ એને તમારે જોઈ લેવાનું થાય કે સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર આપણે જ્યારે નકારી હોય તો ક્યાં ક્યાં વાક્ય આવી શકે બરાબર ચલો એની સાથે સાથે શું આવશે એક્ટિવ પેસિવ કરીએ તો ગાંધીજી જેમ કે મોડેલ માં ગયા ગયા હવે કેન બી ભણેલા માઇન પછી પછી કેન મે માય અને આ બધા જે આવે આપણા દીકરો અને મોડેલ ઓક્સિલરી કહેવાય હવે જ્યારે મોડેલ ઓક્સિલરી બી આપણે દાખલા તરીકે ફેરવીએ ને તો ત્યારે પણ શું આવે એને ખાલી આપણે બી જ લગાવવાના આવે
માન લો કે એક એક્ઝામ્પલ જોઈએ કે આઈ કેન ડુ ઈટ અને આઈ કેન ડુ ઈટ તો અહીંયા પણ આ બધાની સાથે શું આવશે પેસિવમાં ખાલી ડીડ લગાવવાનું એટલે આજે આપણે સિમ્પલ ફ્યુચર શીખીએ છીએ આ બી સામે આવે દીકરા તમારા મોડેલમાં જ આવે સેલ અને વિલ બી આવે ને સેલ સેલ બી તમારું મોડેલમાં આવે વિલ પણ તમારું મોડેલમાં આવે અહીંયા જો સેલ બી અને વિલ બી થતું હોય તો બધામાં પણ શું થાય છે સેલ બી અથવા સોરી કેન હોય તો કેન બી મે નું શું થાય મે બી માઇટ નું શું થાય માઇટ બી શુડ નું સાથે શુડ બી વુડ બી કુડ બી બરાબર તમે કઈ બી લખી શકો કુડ બી આવે છે કે દીકરો હોય ને એટલે તમારા જે મોડેલ છે એ પણ આપણે આ સિમ્પલ ફ્યુચરની સાથે પહોંચી જાય છે આઈ કેન ડુ ઇટ આને આપણે કન્વર્ટ કરીએ તો શું થશે આવી રીતે તમારે મોડેલને પણ શું કરવાનું છે દીકરો આની અંદર જ આપણે સમાવી લીધેલા છે એટલે મોડેલ બી આપણે કોઈ અલગથી ચલાવવાની જરૂરિયાત નથી સિમ્પલ ફ્યુચર એક સીધો જ નિયમ છે સેલની સાથે જો બી આવે દીકરો તો કેનની સાથે પણ શું આવે બી જ આવે મેની સાથે શું આવશે બી માઇટ બી અહીંયા શુડ બી વુડ બી મસ્ટ બી વુડ બી આ બધાની સાથે શું લાગે બી એટલે આ તમારે ખાલી ધ્યાન રાખવાનું છે એટલે મોડેલ વખતે એટલે પાછા બીજા થોડા ટાઈમ દિવસ પછી તમને એવું વિચાર નહીં આવે કે ભાઈ મોડેલ નહીં ચલાવેલા હા ને મોડેલ બી સામે આવી જાય છે એનો સમાવેશ આની અંદર થાય છે તમારા મગજને એક વસ્તુ યાદ રાખવાની શું યાદ રાખવાની કે આ સેલ અને બિલ પણ મોડેલ છે ને એની સાથે બી આવે એટલે આ બધાની સાથે પણ આપણે શું આવશે બી બી આવશે ઓકે બહુ પડી ગઈ ચલો દાખલું કરી દો હા દીકરા બી ખાતે સેલ આવે